Hi friends, today we are going to learn passive voice. એટલે કે આજે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ અને પરફેક્ટ પાસ્ટ ને જેમ કે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ નું પેસિવ શીખવા જઈ રહ્યા છીએ. હવે આપની વાક્ય રચના છે પેસિવ ની ઓબ્જેક્ટ, પૂર્ણ વર્તમાન હોય તો હેવ્સ, પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ, ફરજિયાત બે, વેટરી બાય અને સબ્જેક્ટ. તો મિત્રો એક્ઝામ્પલ લઉં છું. પહેલું વાક્ય છે આઈ હેવ ઓલરેડી ટેકન માય બ્રેકફાસ્ટ. હવે આ સબ્જેક્ટ છે, આ વેટરી છે, આ ઓબ્જેક્ટ. તો મિત્રો ઉપરની રચના પ્રમાણે પેલા ઓબ્જેક્ટ લઈએ તો માય બ્રેકફાસ્ટ, માય બ્રેકફાસ્ટ, પછી બંધ બેસતું હેવ માંથી હેઝ ઓલરેડી ની જગ્યાએ લઈ લેવાનું છે, ઓલરેડી પછી લેવાનું છે ઉપર મુજબ બે વીથ થ્રી એમને લઈ લેવાનું ટેકન બાય. હવે આઈ છે તો એનું કર્મ રહેશું આપણે મી. આ તો પૂર્ણ વર્તમાન નું પેસિવ હોય છે. હવે પૂર્ણ ભૂતકાળ નું આપણે પેસિવ જોઈએ તો વાક્ય છે સી હેડ રિસીવ્ડ હર રિઝલ્ટ વેન આઈ કોલ્ડ. તો આમાં આ સબ્જેક્ટ છે, આ વેટરી છે, આ ઓબ્જેક્ટ છે અને આ છે વધારાનું છે એ પોઝિશન માં રાખી દેવાનું. હવે પેસિવ આપણે ફેરવીએ તો પેલા ઓબ્જેક્ટ લઈએ હર રિઝલ્ટ, પછી કોઈ પણ ઓબ્જેક્ટ સાથે અમારા હેડ લેશું હેડ, ઉપર મુજબ બે, ઉપર મુજબ બે થ્રી એમને લઈ લેવાનું રિસીવ્ડ, ઉપર મુજબ બાર સીનું ઘરમાં હર વધતું જોડી લેવાનું વેન આઈ કોલ્ડ. હવે નકારની વાક્ય રચના આપણે ભણીએ છીએ તો નકારની વાક્ય રચનામાં હેવ હેજ નકાર છે એટલે નોટ પ્લસ બી વી થ્રી બાય અને સબ્જે. આ નકારની વાક્ય રચના છે. તો પહેલું વાક્ય લઉં છું આઈ હેવ not completed my homework yet. તો મિત્રો આને આપણે પેસિવ માં ફેરવીએ તો આ સબ્જેક્ટ છે, આ વેટરી છે અને આ ઓબ્જેક્ટ છે. તો પેસિવ માં ફેરવીએ તો પેલા ઓબ્જેક્ટ લઈએ માય હોમવર્ક, માય હોમવર્ક અને બંધ બેસતું હેવ માંથી હેઝ નકાર છે ઉપર મુજબ નોટ, ઉપર મુજબ બી, પછી બે થી એમને લઈ લેવાનું કમ્પ્લીટેડ, પછી તો કે બાય સબ્જેક્ટ તરીકે તો કે આઈ સી એનું કર્મ મી અને યેટ. આજે પૂર્ણ વર્તમાનનું પેસિવ વોઇસ. હવે પૂર્ણ ભૂતકાળનું વાક્ય લઈએ છીએ આપણે Mira had not returned my book. આ
जो पूर्ण भूतकाल नो वाक्य एने आपणे पेसिव में फेरवीए तो आ सब्जेक्ट छे आ व्यक्ति छे आ ऑब्जेक्ट छे पर आपणे आने पेसिव में फेरवीए तो पहला ऑब्जेक्ट लईए माय बुक પછી પુનઃભૂતકાળ છે એટલે હેડ જ આવશે નકાર છે એટલે નોટ ઉપર મુજબ બી વી થ્રી અંડર રહેશે રિટર્ન્ડ ઉપર મુજબ બાય સબ્જેક્ટ તરીકે આપણે આગળ ભણ્યા હતા કે જો કર્તા તરીકે કોઈ નામ હોય તો નામ જ રાખવું સર્વનામ હોય તો ઉપર માય નામ છે એટલે આપણે નામ જ રાખશું બાય મીરા ઉપર મુજબ તો કે બી
પછી વિથ વિ સ્પોકન એમને રસ રહેશે સ્પોકન ઉપર ગુજર બાય હવે સંધિ તરીકે યુ છે તો યુ નું કર્મ યુ અને ક્વેશ્ચન માર્ક પૂર્ણ ભૂતકાળમાં આપણે જોઈએ છે ડબ્લ્યુએચ વાળું વાક્ય તો વોટ હેડ યુ ટેકન ઇન બ્રેકફાસ્ટ When I called. હવે મિત્રો સમજવા જેવું છે જોઈએ છે તો આ સબ્જેક્ટ છે આ વેતરી છે આ વધારાનું છે આ બીજું વાક્ય જોડાય છે આ કુવેર નું નહીં હવે આમાં ઓબ્જેક્ટ છે ને આપણે આગળ ભણાતા જો વાક્યમાં વર્થી પ્રશ્ન કર્યો હોય તો એમાં ઓબ્જેક્ટ હોતું નથી ઉપરની રચના પ્રમાણે જોઈએ તો પહેલા આપણે વોટ ડબ્લ્યુએચ લઈએ પછી પૂર્ણ ભૂતકાળ વાક્ય છે એટલે હેડ લઈ લો હવે વાક્ય રચના પ્રમાણે ઓબ્જેક્ટ આવે છે તો ઓબ્જેક્ટ તો છે ને તો સીધું લઈ લેવાનું બેન વોટ હેડ બેન પછી તો કે વી થ્રી ટેકન પછી તો કે ઉપર મુજબ બાય યુ છે એનું કર્મ યુ બાકી જોડી દેવાનું ઇન બ્રેકફાસ્ટ વેન I called up. તો મિત્રો આવતા નવા વિડિયો લેક્ચરમાં આપણે આગળ વધીશું ટિલ ધેન સ્ટે હોમ બી સેફ